तो आ साथे देशमां आजथी रसीकरणना बीजा तबक्कानो पण प्रारंभ थई रह्यो छे, जेमां 60 वर्षथी वधु उमरना वृद्धोने रसी आपवामां आवशे। 45 वर्षथी मोटी उमरना एवा लोकोने पण रसी अपाशे जेओ गंभीर रोगोथी पीड़ाई रह्या छे। आ साथे खानगी होस्पिटलमां बनेला साइंटिस्टमां पण रसी आपवानुं शरू थई जशे। सरकारी होस्पिटलमां रसी मफत हशे, ज्यारे खानगी होस्पिटलमां किंमत चूकवी पड़शे। जो कि किंमत मुद्दे सरकार केटलाक नियमो नक्की करेला छे, ते अंतर्गत किंमत चूकवाशे। 60 वर्षथी वधु उमरना लोकोने ज कोरोना रसी आपवामां आवशे। गंभीर बीमारीओथी पीड़ाता होय तेवा 45 वर्षथी वधु वयना लोकोने पण रसी अपाशे। कोरोना रसी मुकावा माटे उमरनुं सर्टिफिकेट बतावुं आवश्यक रहेशे। कोरोना रसीनी पसंदगी माटे विकल्प मळशे के नहीं ते हजु स्पष्ट नथी। सरकारी साथे खानगी होस्पिटलमां पण कोरोना रसीकरण चालशे। खानगी होस्पिटल्समां रसी लेवा माटे चार्ज चूकवो पड़शे। रसी लीधा बाद कोविन एपथी सर्टिफिकेट डाउनलोड करवानुं रहेशे। तो रसीकरणना बीजा तबक्कामां 27 करोड़ लोकोने आवरी लेवामां आवशे। उमर जाणवा माटे सरकार वोटर आईडी के पछी आधार कार्डथी डेटा लेवानुं विचारी रही छे। गंभीर बीमारीओमां केन्सर, किडनी अने हृदय संबंधित बीमारी, उपरांत डायाबिटीस अने हाइपरटेन्शन ने पण गणवामां आव्युं छे। कोविन एपमां लोको घरनी नजीकनुं रसीकरण केन्द्र अने तारीख पण पोतानी रीते पसंद करी शके छे। लोकोने सरकारी के खानगी रसीकरण केन्द्र पसंद करवानो विकल्प मळशे। હવે રસી માટે નોંધણી કેવી રીતે કરી શકાશે, કેવી રીતે રસી માટે તમારો નંબર આવશે તેની સંપૂર્ણ વિગત પણ આપને આપી દઈએ। તો એક મોબાઈલથી 4 રજિસ્ટ્રેશન કરી શકાશે। 6 લાખ ગામડામાં 2.5 લાખ સેવા કેન્દ્ર પર નોંધણી કરી શકાશે। IVRS અને કોલ સેન્ટરના માધ્યમથી પણ રજિસ્ટ્રેશનની સુવિધા છે। તો રેલવેના ટાઈમ ટેબલ મુજબ રોજ કેટલા લોકોને રસી લગાવાશે તે નક્કી થશે। વોકિંગ ફેસિલિટી અંતર્ગત વેક્સિન લગાવવામાં આવશે। વેક્સિનેશન માટે અન્યના સ્માર્ટફોનથી પણ નોંધણી કરી શકાશે। નોંધણી માટે અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી। આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ નોંધણી કરી શકાશે। આ ઉપરાંત કોવિન.gov.in પર પણ નોંધણી કરાવી શકાશે। ત્યારે વેક્સિનેશનના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અત્યારે મારી સાથે જોડાયેલા છે। તૈયારીઓ વિશે તેમની સાથે વાત કરીએ। જિગ્નેશ, બીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, કયા પ્રકારની તૈયારીઓ છે અને જે ખાનગી હોસ્પિટલમાં પણ હવે વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો ડોક્ટર્સની સાથે સાથે લોકોની શું પ્રતિક્રિયા મળી રહી છે? દીપાલી, સીધી વાત છે કે કોરોનાની આ મહામારીમાં સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે આખરે વેક્સિન ક્યારે આવે અને તેઓ વેક્સિનથી આ લડતમાં પોતે સેફ થઈ જાય। હવે જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જ્યારે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનેશનની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે, ત્યારે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને પણ હવે વેક્સિન આપવામાં આવશે। પ્રાઇવેટ હોસ્પિટલમાં 250 રૂપિયાના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી આ હોસ્પિટલોમાં 250 રૂપિયાના ખર્ચે કોઈ પણ વ્યક્તિ, 60 વર્ષથી ઉપરની વ્યક્તિ વેક્સિન મેળવી શકશે। સાથે જ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને જો કોઈ પણ પ્રકારે અન્ય બીમારી હોય, જેમ કે તેમને ડાયાબિટીસ, બીપી તેમજ અન્ય કોઈ પણ બીમારી હોય, તો આવા વ્યક્તિઓને પણ ડોક્ટરના લેટરના બેઝ ઉપર તેમને પણ હવે વેક્સિન આપી શકાશે। સીધી વાત છે કે વેક્સિનેશન માટેની તૈયારી પ્રાઇવેટ હોસ્પિટલ HCGના આ દ્રશ્યો છે કે જ્યાં એક વેક્સિનેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। આ જ સેન્ટરમાં હવે લોકો સરળતાથી, સિનિયર સિટીઝન સરળતાથી વેક્સિન લઈ શકશે, મેળવી શકશે। જો કે તેમણે 250 રૂપિયાનો ખર્ચ કરવો પડશે। જો 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ખર્ચ ન કરવો હોય તો તેઓ માટે સરકારી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જી જી, જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે વેક્સિનેશનના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વેક્સિનેશનની આ તમામ પ્રોસેસથી લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, તો 12 વાગ્યાથી વેક્સિનેશન કરવામાં આવશે।